हाँ, थोड़ा समय अगाउ ડભોઈ ચાણોદ કેવડિયા રેલવે લાઇન બનાવવામાં આવી હતી, જેમાં તિલકવાડા તાલુકાના મળસન અને વાડિયા ગામની સીમ વિસ્તારમાં રેલવે લાઇન બનવાથી જમીનના બે ભાગ થઈ જતા ખેડૂતોને ખેતરમાં અવરજવર કરવા માટે તકલીફ ઊભી થઈ રહી છે. મળસન અને વાડિયા ગામની સીમ વિસ્તારમાં અંદાજે 40થી વધુ ખેડૂતોને આશરે 300 એકરથી વધુ ખેતીની જમીન આવેલી છે. જમીનના બે ભાગ થઈ જતા ખેડૂતોને એક તરફથી બીજી તરફ જવા આવવા માટે તકલીફ થઈ રહી છે. બળદગાડું, હલાકડું, ટ્રેક્ટર વગેરે જેવા ખેતીના સાધનો ખેતરમાં લઈ જવા માટે મુશ્કેલી પડી રહી છે. આ જગ્યા પર ગરનાળું બનાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા રેલવે પાટા નજીક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા તે સમયે અધિકારીઓ તરફથી ગરનાળું બનાવી આપવા માટે આશ્વાસન આપ્યું હતું, જે સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા પછી પણ હજી બન્યું નથી. ખેડૂતોએ તિલકવાડા મામલતદારને આવેદનપત્ર આપી ગરનાળું બનાવી આપવા માટે માંગ કરી હતી. ડભોઈ ચાણોદ કેવડિયા રેલવે લાઇન પરવાથી મરસન ગામના ખેડૂતો આજે વંચિત છે. કેમ વંચિત છે? એનું કારણ છે કે જમીનના બે ટુકડા થવાથી રેલવે લાઇન જમીનની અંદર બે બાજુ પરવાથી મોટાભાગની જમીન બીજા ટુકડામાં હોવાથી આજે કોઈ જ રસ્તો રહેલ નથી. તો રેલવે તંત્રને અગાઉ પણ અમે 2019ની અંદર પણ રજૂઆત કરેલી છે, તદુપરાંત 21/12/2020ના રોજ અમે રજૂઆત કરેલી છે, અને ત્યાં પછી અમને એમના તરફથી લેટર આપવામાં આવેલો હતો કે 31/3/2021 સુધીની અંદર ગરનારો તેમજ રસ્તો બનાવી આપીશું, પણ આજ રોજ સુધીમાં કોઈ એની કાર્યવાહી કરવામાં આવેલી નથી. તદુપરાંત આ એ ના થવાથી અમે 7/6/2021ના રોજ અન્વેષણ આંદોલનની અંદર બેઠા, અને ત્યાં પછી રેલવેના અધિકારી સાહેબ શ્રી 17/6/2021ના રોજ રેલવેના અધિકારી સાહેબશ્રી તેમજ પ્રાંત અધિકારી સાહેબશ્રી તેમજ મામલતદાર સાહેબશ્રી એ લોકોએ 15 દિવસની અંદર ચુકાદો લાવવાનું કીધેલ, પણ આજ રોજ સુધીમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નહીં. જ્યારે રેલવે તંત્રની અંદર પણ એવા કર્મચારીઓ છે કે 1000-1000 વીંગોવાળા જમીનદાર છે, તો એ શું રસ્તા વગર જમીન ખેડી શકશે ખરા? તો ખેડૂતો માટે આજે જમીનને ખેડાણ કરવા માટે આજે રસ્તો તો જોઈએ ને, કે ઉપર વિમાન દ્વારા થોડો ખેતી કરી શકવાનો છે. તો એના માટે સરકારશ્રીએ અમારું એવું કહેવું છે કે ગુજરાતના મુખ્ય રેલવે પ્રધાન તેમજ નરેન્દ્ર સાહેબને સુધી રજૂઆત થવી જોઈએ કે ખેડૂતો બેહાલને બેદાર કાળીમાં થઈ ગયા છે, તો એના માટે તાત્કાલિક ધોરણે આ નિરાકરણ લાવો. નહીં 7 દિવસની અંદર નહીં લાવે તો અમે પાછા આંદોલનની અંદર બેસી જશું. શું નામ છે તમારું? બારિયા રમણભાઈ ગોવિંદભાઈ, ગામ કંથરપુરા. રિપોર્ટર વસીમ મેમણ, તિલકવાડા.